તો અમરેલીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમરેલીના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યાની ઘટના સામે આવી રહી છે. ત્રણમાંથી એકને બચાવી લેવાયો હતો અને એકની લાશ મળી આવી છે, જ્યારે નદીમાં લાપતા થઈ ગયેલા અન્ય એક યુવકની મોડી રાતથી લઈ હાલ શોધખોળ શરૂ થઈ છે. અમરેલીના ગાવડકા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીમાં બહાર પરાના ત્રણ યુવાનો ડૂબી ગયા બાદ એકનો બચાવ થયો છે અને એકની લાશ મળી આવી છે, જ્યારે અન્ય એક નદીમાં લાપતા થયેલા યુવકની શોધખોળ હજુ શરૂ છે. અમરેલીના તાલુકાના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં ચેતન રમેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 37 અને રોહિત દીપકભાઈ પરમાર ઉંમર વર્ષ 33 નામના બે યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા અને અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેને બચાવવા માટે વિપુલ બાબુભાઈ સોલંકી નામના યુવાન નદીના પાણીમાં બચાવવા કૂદી પડ્યા હતા. દરમિયાન વિપુલભાઈ સહિત આ ત્રણેય યુવાનો ડૂબી જતા આસપાસમાંથી લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક વિપુલભાઈને બચાવીને નદીમાંથી બહાર કાઢી લેવાયા હતા, જ્યારે અન્ય બે યુવાનો નદીના પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. તરવૈયાઓની મદદથી નદીમાં બંનેની શોધખોળ હાથ ધરાતા ચેતન નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે રોહિત નામનો યુવાન નદીમાં લાપતા હોવાથી તેની શોધખોળ હજુ ચાલી રહી છે. ઘટનાની સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. સુભાષ સોલંકીનો રિપોર્ટ, અમરેલી.